ગુજરાતમાં મગફળી કૌભાંડને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે હવે મગફળી કૌભાંડનો રેલો બનાસકાંઠામાં પહોંચ્યો છે બનાસકાંઠામાં મગફળી કૌભાંડની તટસ્થ તપાસ કરાવવાની માંગ સાથે આજે કોંગ્રેસે બાબર માધરણા કર્યા હતા મગફળી કૌભાંડનું ભૂત હવે બનાસકાંઠામાં ધૂનવા લાગ્યું છે બનાસકાંઠામાં બનાસ શરીર પર આ વિવિધ તાલુકા મથકોમાં અનેક મંડળીઓ દ્વારા ટેકાના ભાવે 400 કરોડની મગફળી ખરીદવામાં આવી હતી જેમાં ભાભર અને સોઈ ગામમાં મગફળીની ખરીદીમાં મસમોટું કૌભાંડ થવાનો આક્ષેપ લગાવી તેની તટસ્થ તપાસ સાધી મારી આજે બાબરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જો કે આ ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસે બનાસકાંઠામાં મસમોટું કૌભાંડ થવાના આક્ષેપો લગાવી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમજ બનાસકાંઠા સહિત ગુજરાતમાં થયેલ મગફળી કૌભાંડ મામલે બીજેપીના નેતાઓની સંડોવણી હોવાના આક્ષેપો કરીને તેની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી હતી જો કે આ સમયે એવા કેટલાક ખેડૂતો પણ ધરણા સ્થળે આવ્યા હતા જેમણે પોતાના ખાતામાં મગફળીના પૈસા આવ્યા તેઓ પાસેથી અમુક વ્યક્તિઓએ રિટર્ન પૈસા લઈ લીધા તેવું ધરણાના સ્ટેજ પર નિવેદન આપ્યું હતું જો કે આ કાર્યક્રમમાં ભાભર અને સોઈ ગામના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા જો કે ત્યારબાદ અમારી ટીમ કોંગ્રેસના નેતાઓ સાથે ભાભરના એક ખેડૂતના ખેતરે ગઈ હતી જ્યાં ખેડૂતે પોતાના વિસ્તારમાં મગફળી થતી નથી તેવું કોંગ્રેસના નેતાઓને કહ્યું હતું પોતાના ખેતરે મગફળી થઈ નથી તો પણ તેના ખાતામાં પૈસા આવ્યા તેવા આક્ષેપ ખેડૂતે અમારી ટીમ સમક્ષ કર્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ગયા વર્ષે પૂર આવ્યું હતું જમીન ધોવાઈ ગઈ પાક નુકસાનીનું વળતર ચૂકવું જમીન નુકસાનીનું વળતર ચૂકવું ને એમ છતાં 400 કરોડ રૂપિયાની ખરીદી રાજ્ય સરકારે કઈ રીતે ખેડૂતો પાસેથી કરી એ સવાલ ખેડૂતોના મનમાં થતો હતો અને એમાંય આજે જે સત્ય ઉજાગર થઈને આવ્યું આ જાહેર મંચ ઉપરથી ખેડૂત અધિકાર અભિયાનની અંદર ખેડૂતોએ સ્વીકાર્યું છે કે સુઈગામ તાલુકામાં વર્ષોથી અમે મગફળીનો છોડ નથી જોયો મગફળીનું વાવેતર નથી કર્યું અમારી અજ્ઞાનતાનો લાભ લઈ અને ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓએ અમારા નામે 7 બારની અંદર મગફળી વાવી આભાર કુદરત રૂઠી ને ગત વર્ષે અતિવૃષ્ટિની પરિસ્થિતિ થઈ પૂરને કારણે ખેડૂતોનો સમગ્ર પાક નિષ્ફળ ગયો જમીનોનું ધોવાણ થયું રેત પથરાઈ ગઈ અને સમગ્ર વર્ષ ખૂબ ખરાબ રીતે ખેડૂતોએ વિતાવ્યું છે આજે બીજું વર્ષ આવ્યું કુદરત રૂઠી છે વરસાદ નથી પડતો અને જ્યારે ડેમમાં પાણી હોવા છતાં પણ એક બાજુ ઉદ્યોગોને પૂરતું પાણી આપવામાં આવે રાજસ્થાનને પાણી આપવામાં આવે અને બનાસકાંઠાના ખેડૂતના ખેતર સુધી પાણી આપવામાં આવતું નથી આના કારણે આજે ખેડૂતની હાલત દયનીય છે બનાસકાંઠામાં પણ હવે મગફળી કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આપણી સાથે એક ખેડૂત છે જેમાંના ખાતામાં પૈસા આવ્યા હતા જો કે સુઈગામમાં થયેલ મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસ રાજનીતિ કરી રહ્યા હનું સુઈગામ માર્કેટયાર્ડના તત્કાલીન ચેરમેન કહી રહ્યા છે ના સમગ્ર મુદ્દે જે ખેડૂતોને આક્ષેપ કર્યા છે તે તમામ ખોટા અને પાયાવિહોણા છે તેમ જણાવ્યું હતું કોંગ્રેસના તમામ આક્ષેપો પાયાવિહોણા છે અને જે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે તે કોંગ્રેસના કહેવાથી કરી રહ્યા છે બાબરના ખેડૂત જે આક્ષેપ કર્યા છે તે ખેડૂત કોંગ્રેસનો કાર્યકર્તા છે તેના તમામ આક્ષેપ પાયાવિહોણા છે અમારા ત્યાં કોઈ પણ જ મગફળી કૌભાંડ થયું નથી બનાસકાંઠામાં મગફળી કૌભાંડ થયાના આક્ષેપો કરીને પ્રદેશ કક્ષાના કોંગ્રેસ નેતાઓ દ્વારા બીજેપી ઉપર આક્ષેપો કર્યા તો બીજી બાજુ માર્કેટ યાર્ડના ચેરમેનો કોઈ જ પ્રકારનું કૌભાંડ નથી થવાનું કહી રહ્યા છે મહત્વનું છે કે સરકાર આની તટસ્થ તપાસ કરાવે તો સત્ય બહાર આવે તેમ છે મગફળી સાહેબ કોઈ દિવસ અમારા કોઈ દિવસ વાહી જ નથી કોઈએ આખા બાબુ તાલુકામાં કોઈ નથી વાહી પણ સાહેબ અમારું હાલ કોઈ ગયું નથી એને પૈસા નાખ્યા ને એને ઉપાડ્યા અમારું તો કોઈ ગયું નથી પણ આ કરવાથી જો લોકો ખેડૂતોનું નુકસાન થયું છે આવું સાહેબ અમને શું ખબર પડે કે આવું કૌભાંડ થાય કે આવું કરે અમને શું ખબર પડે અમે કે આવી રીતે પૈસા નાસીને ઉપાડી લે એને કનું ખોટું થતું હશે અમને શું ખબર પડે એના પૈસા નાખે ઉપાડી લે રતન સાગિયા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા